તો સમગ્ર રાજ્યમાં ફરી એક વખત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે, કેટલા સમય સુધી આ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ તમામ બાબતો પર વિંડીના માધ્યમથી જાણકારી આપશે અમારા સહયોગી જિજ્ઞાસા. જિજ્ઞાસા, સમગ્ર રાજ્યમાં ફરી એક વખત વરસાદની આગાહી જે કરવામાં આવી છે, વિંડીના માધ્યમથી આપણે દર્શકોને જણાવીએ કે ક્યાં ક્યાં થવાનો છે વરસાદ. બિલકુલ, ચોમાસું વિધિવત રીતે હવે ગુજરાતમાં શરૂ થઈ ગયું છે. આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના 29 જિલ્લાઓમાં રાજ્યમાં વરસાદ જોવા મળશે. પ્રથમ રાઉન્ડ આપણે વરસાદનું કહી શકીશું. સૌથી પહેલા આજની આપણે વાત કરી, જે પ્રકારે દ્વારકા અને પોરબંદરમાં આજે જબરજસ્ત વરસાદ નોંધાયો છે. વરસાદની શરૂઆતની સાથે જ દ્વારકામાં ધમાકેદાર વરસાદ, ખંભાળિયામાં આજના દિવસે લગભગ 7.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો. બીજી તરફ પોરબંદરમાં પણ સમગ્ર જિલ્લામાં આજે વરસાદ જોવા મળ્યો છે. પરંતુ જેમ આવતીકાલથી 7 દિવસ માટે, પૂરા 1 વીક માટે વરસાદની આગાહી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની આપણે વાત કરીશું તો દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, આ આખા સૌરાષ્ટ્ર પટ્ટામાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી છે. એ સિવાય જેમ આપણે આગળ વાત કરી, સાઉથ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, વલસાડ, વ્યારા, ભરૂચ, નવસારી સહિતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, વિરમગામ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ આગામી 7 દિવસ દરમિયાન જોવા મળશે. માત્ર ઉત્તર ગુજરાત વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા, આ 4 જિલ્લાને બાદ કરતા તમામ જગ્યાએ વરસાદ રહેશે. એટલે કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ માટે રાહ જોવી પડશે. બાકી ગાંધીનગરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ગાંધીનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે વરસાદનો પ્રથમ રાઉન્ડ હવે જોવા મળશે. આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે પણ વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળતા ક્યાંક વરસાદી પાણી ભરાયા, ધરતીપુત્રોમાં આનંદની લાગણી છે. જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ધોરલ, ધન્યવાદ. તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આગામી કેટલાક દિવસ હજુ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે.